હવે આપણે માખણનો વારો છે, એકદમ દેશી। एक्चुअली जो माखण है ने रोटला पर आम लगाई देवानुं होय हाथ थी। आटली बधी देशी वस्तु खाधा पछी जे ऊँघ आवे ने जे રીંગણનું અથાણું, આપણો દેશી ઘી, सो हेलो नमस्ते सत श्री अकाल, केम छो? वेलकम बेक टू माय चैनल। जगाभाई गोपनाथ वाड़ा तड़ाजा में जो फेमस है, तमे बधा लोग कॉमेंट करता था कि एमनो विडियो बनाओ। अलंग में संजय भाई आपणे क्यूँ गाम कहवाया? आज लोकेशन है ने ते अहींथी कठवा गाम मात्र 1 થી 1.5 કિલોમીટર थाय अने त्रापजथी तमे आगळ आलो तो 6 થી 7 કિલોમીટર तमे आगळ आवशो एटले गोपनाथ लॉज आवी जशे। बराबर, एटले तमे त्रापजथी अलंग जाओ ने एटले रस्तामां आ जग्या मळशे तमने। ત્યાં તમે જોઈ શકો છો ખાટલા વાટલા ઈંચકા વીંચકા બધું મૂકેલું છે દેશી સ્ટાઈલમાં। અહીંથી અલંગ સી બ્રેકિંગ યાર્ડ જે દરિયા કિનારો છે તે 7 કિલોમીટર થઈ જાય છે અહીંથી। બરાબર, એટલે મોસ્ટ ઓફ મિડલમાં આવી ગયેલું છે અને બહુ ફેમસ છે અહીંયા। અને જે અલંગ જવાવાળા હોય ને કદાચ તમે અલંગની વિઝિટ ફ્યુચરમાં કરો તો આ જગ્યા જરૂરથી રિફર કરું છું કે આવજો, સ્પેશિયલી ગુજરાતી થાળી માટે। તો ચાલો જોઈએ, આજે તો ગુજરાતી થાળીની દેશી મોજ છે ભાઈ। ચાલો આવી જાઓ। जय गोपनाथ होटलना मैनेजर श्री फिरोज भाई बी चौहान अने अमारी गोपनाथ स्पेशल डिश जेमां अमे 5 सब्जी आपी छे, 2 स्वीट आपी छे, फरसाण आपी छे, माखण, घी, गोळ, जाडी छाश, घोळवा टाइपनी छाश आवे छे अने फ्राय करेला शिंगदाणा पण आपीए छे। तो अमारुं जमवानुं अहींया स्पेशल लोको जमवा माणवा आवे छे, खरीदी बाजुमां रही पण अमारुं गोपनाथनुं अवश्य बधा जमे छे। जे स्पेशल पर जे उना, दीव अने भावनगर थी स्पेशल जमी अने पाछा रिटर्न घरे जता रहे छे। तमे जोई सको छो गोपनाथनुं किचन, लाइव गरमा गरम रोटली बने छे। मित्रों तमे सामे जोई सको छो रोटली लाइव। અને આ બીજી વસ્તુ કે દરેક વસ્તુ આમની ચૂલા પર બને છે, એટલે ચૂલા પર બનતી વસ્તુનો બોસ ટેસ્ટ તો એકદમ અલગ જ હોય। ઓય આ દાળ છે બધું ચૂલા માટે બનાવે, ચૂલા માટે દેશી ચૂલા માટે દાળ છે, આ ચૂલા માટે બધી વસ્તુ ચૂલા માટે બનાવે, બધી વસ્તુ ચૂલા માટે લાકડા ઉપર જ રાખતા હોય, ટ્રાય કરવાનો હોય। અને અહીંયા છે ને દરેક વસ્તુ લોટમાં બને છે કે એક લોટ પતે પછી બીજો લોટ બનાવવાનું ચાલુ કરે, એ રીતે છે। દરેક વસ્તુ આમાં ગરમ થાય, દરેક વસ્તુ આમાં ગરમ થાય। ઓળો છે, મકાન છે, બટેટા છે, ઢોકળા છે, અજમાનો શીરો છે। Check the mic and make sure it sound right, boys. Oh. આ શું છે ભાઈ? માખણ છે? શ્રીખંડ મઠો છે? आ मगनी दाळनो सीरो, आ पात्रा, सलाड। It sound right, boys. आ है રીંગણનું અથાણું, मैं फर्स्ट टाइम જોયું રીંગણનું અથાણું છે। આ છે આપણું દેશી માખણ, આ છે આપણું દેશી ઘી, લસણની ચટણી, ઓહો કેળા, ગોળ, ભાઈ 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 જલસા છે અહીંયા તો। આ દો એક એક બે બે રોટલી આવા દો, આ એક ભાખરી આવા દેજો। मगनी दाळनो सीरो छे ने, मगनी दाळनो छे ने, आ सीरो छे, मगनी दाळनो सीरो छे। आमां शुं होय, आ बधी वस्तु बाउलमां આવી રીતે મૂકેલી જ હોય, તમે તમારી રીતે ખાવાનું ચાલુ કરી દેવાનું। મઠો છે મઠો, અને પેલી બાજુ છે લસણિયા બટાકાનું શાક છે આયરો આ એક। बड़ी वस्तु पहले एरेन्ज करनी पड़े, एटला बधा ऑप्शन्स है नहीं अपनी पास। लसणिया बटाका पात्रा है फरसाण में, अँ संजय भाई भी एमनी डीश तैयार करवामां बिजी थई गया है। वस्तु एटली जोरदार देखाय छे ने के भाई रहेवातुं नथी। अने आ छे રીંગણનો ઓળો, શિયાળાની सीजन है तो बॉस ઓળો तो होवो ज જોઈએ डिश में। बस અત્યારે આટલું રાખીએ આપણી ડીશ। આમાંથી મગનું સબ્જી ને અમુક અમુક વસ્તુ નથી લીધી, એ આપણે બીજા રાઉન્ડમાં લઈશું। સ્ટાર્ટિંગ કરીએ આમના પરોઠાથી। આઈ થિંક આ બહુ તેલ છે, આમાં તળેલા છે પરોઠા છે, એવું લાગે કે ડીપ ફ્રાય કરેલું છે। ચાલો પરોઠાને ટ્રાય કરીએ આપણે ઢોકળીના સબ્જી જોડે। આ ઢોકળીનું સબ્જી વ્યવસ્થિત પીસ કરેલા છે। ઢોકળીનું સબ્જી બહુ મસ્ત છે, દહીંનો અંદર જે ખટાશ હોય ને એ ટાઈપનો ચટપટો ફ્લેવર આવે છે, જબરજસ્ત। એમ તો હું ઢોકળીનું સબ્જી ખાતો નથી પણ મને અહીંયા ભાવ્યું। રીંગણનું અથાણું જોઈએ, રીંગણના અથાણાનો ટેસ્ટ કેવો છે ડાયરેક્ટ ટ્રાય કરીએ। રીંગણને ખોલીને અંદર અથાણાનો જે મસાલો આવે ને એ જ નાખેલો છે। એમાં રીંગણનો ટેસ્ટ નહીં લાગે, નોર્મલ અથાણાનો ટેસ્ટ લાગશે। રીંગણનું ભરતું कम्प्लीट, बहुत जबरदस्त टेस्ट है, एकदम देसी स्टाइल। हूँ तो कहूँ छूँ जो भावनगर ना हो ने तो अँ एक बार विजिट करवी ज जोईए। हवे आपणे माखणनो वारो छे, एकदम देसी। ओहो हो हो, માખણ અને ઘી એ પણ જેટલું જોઈએ એટલું લઈ શકો છો। ખરેખર મોજ તો આ જ છે, બાજરાનો રોટલો એને પર થોડું ઘણું આમ માખણ લગાવો આવી રીતે આ રીંગણના ઓળા જોડે, અને હા 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 વાહ, આલું માખણની મીઠાશ તો છે ને કંઈ અલગ જ છે। પહેલાં જીગરભાઈના જેટલા વ્યુઅર મિત્રો છે તેમને ખાસ કહેવા માગીશ કે તમને જે જીગરભાઈ બહુ બેસ્ટ ખાવાની વાતો કરે છે ને તેની પાછળનો બિહાઇન્ડ ધ સીન વાત કરું તો અત્યારે જમવામાં બધું જ ઠરી ગયું છે, બરાબર। એટલે ટેસ્ટ ખૂબ સારો છે, પરંતુ આ વિડીયો રેકોર્ડ કરવામાં ખૂબ એફર્ટ લાગે છે, તો આ વિડીયોને લાઇક ઠોકો, જીગરભાઈને સપોર્ટ કરો, અને જેથી તમને આવા નવા અનસીન જેટલા ખાવા પીવાના પ્લેસ છે તેઓ તમને બતાવતા રહે। અને સંજયભાઈની ચેનલ પર તમને ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે, જરૂરથી તમે ફોલો કરજો। આપણી સાથે ઘરે બેઠા બેઠા રખડવાનું એન્જોય કરવું હોય તો તમે મારી ચેનલને વિઝિટ કરી શકો છો। બાકી આજે પહેલો ફૂડ વ્લોગ છે અને બધું ઠરી ગયું છે ખાવાનો, તો ટ્રાવેલ વ્લોગમાં એક ફાયદો એ છે કે ગરમા ગરમ ખાવા મળે, પણ તો ફૂડ વ્લોગમાં બધું ઠરી જાય, એટલા માટે ખૂબ બધું કન્ટેન્ટ અઘરું છે જીગરભાઈનું, મને એવું લાગે છે। અમારે છે ને ખાસ કરીને ટ્રાવેલ બ્લોગિંગના જે ગુજરાતના અલગ અલગ પ્લેસીસ છે, સૌથી પહેલાં સંજયભાઈ ત્યાં પહોંચી જાય છે। રોપેક્સ ફેરીનો એ તો વિડીયો ક્યારે આવશે, ક્યારે વિડીયો કોણ મૂકશે, તો પહેલાં સંજયભાઈએ મૂકી દીધો। ये तो कोई बात नहीं भाई, તમે તો યાર જબરદસ્ત. બસ આ એફર્ટ આપ તમામ મિત્રો જે સાથ સહકાર આપો છો અને સહયોગ કરો છો તેથી જ મળે છે અને પ્રેરણા મળે છે આ તમામ વિડીયો બનાવવાની. બાકી આ ઠંડીમાં ઉઠીને વહેલા જવું, ત્યાં જઈને અપ્રોચ કરવા અલગ અલગ વ્યક્તિઓને એને વિડીયો બનાવવું, કન્ટેન્ટમાં કાંઈ વસ્તુ મિક્સ ન થાય તે માટેનો પ્રયત્ન સતત રહે છે, કારણ કે આપ સપોર્ટ કરો છો, એ સિવાય કોઈ વસ્તુ પોસિબલ નથી. અને રીંગણનો ઓળો એકચ્યુઅલી જે માખણ છે ને એને રોટલા પર આમ લગાવી દેવાનું હોય હાથથી, પણ આપણે એ બધું કરવા કરતાં માખણને જ રોટલા પર લઈ લીધું. અને આ રીંગણનો ઓળો, અને ભાઈ આ છે કલર જોઈ લો, માખણની સાઈઝ જોઈ લો, આ છે આપણી દેશી મોજ. આવી વસ્તુ તમારે આ જગ્યાએ જ મળશે જ્યાં તમને માખણ પણ અનલિમિટેડ, ઘી પણ અનલિમિટેડ, અને ખરેખર આ કહેવાય દેશી મોજ.